राइस रेसिपी में थी हूँ स्वाति आज जे हिसाब से प्रीति उषा की जेम कोविड 19 आपणी लाइफ में भागी रहे तो एना थी बचवा माटे शू सावधानी वर्तीशू के शू मेजर प्रिकॉशन लईशू तो आज हूँ मारी चेनल में मारी बेस्ट फ्रेंड डॉक्टर सोनल गुप्ता आपणी साथे शेर करशे कि आपणे शू प्रिकॉशन लेवा जोईए। जय अंबे, હું ડૉક્ટર સોનલ પટેલ ગુપ્તા, તમે મેક્ઝિમમ લોકો મને ઓળખો છો। હું આ વિડીયો આજે એટલા માટે રેકોર્ડ કરી રહી છું કારણ કે મને એવું લાગે છે કે જે રીતે કોરોનાએ આપણે બધાને પકડી લીધા છે, પરેશાન કરી દીધા છે, જીવન બધાનું ઉથલપુથલ કરી દીધું છે, એક ડૉક્ટર હોવાના નાતે હું કદાચ અમુક મદદ તમારી કરી શકું છું। જેમ કે માસ્ક પહેરવાનું, ડિસ્ટન્સ રાખવાનું, હાથ ધોવાના, છેલ્લા 8 મહિનાથી આપણે આ બધી વસ્તુઓ સાંભળતા રહ્યા છે, છતાં પણ કોરોના વધતું જઈ રહ્યું છે। ઘણા બધા લોકો આ બધા નિયમનું પાલન નહીં કરી રહ્યા, પણ એવું નથી કે બધા જ નથી કરી રહ્યા, ઘણા બધા લોકો કરી રહ્યા છે છતાં પણ ઇન્ફેક્ટ થઈ રહ્યા છે। તો એનું કારણ શું છે? જે પાલન કરી રહ્યું છે, જે ફેસ જે એને ઓબે કરી રહ્યું છે રૂલ્સને, એ પણ કેમ ઇન્ફેક્ટ થઈ રહ્યું છે? નાની નાની વસ્તુઓ છે જેનો જો આપણે ધ્યાન રાખીશું તો ઘણા બધા હદ સુધી આપણે એનાથી બચી શકીએ છીએ। આપણે કેટલી બી સુરક્ષિત આદતો રાખીશું તો બી આપણું 80-90% જ પ્રોટેક્શન થશે, 100% નહીં થાય। ખાસ કરીને એ લોકોનું જેમને બહારના લોકોથી કોન્સ્ટન્ટ કોન્ટેક્ટ આવે છે, જેમ કે અમારા જેવા ડૉક્ટર્સ યા પછી એ દુકાનમાં કામ કરવાવાળા લોકો, જે લોકોને ગ્રાહક આયા કરે યા પછી જેમને લેબર જોડે કામ પડે, એવા લોકો 100% પ્રોટેક્શન એમને નથી મળી શકતું, પોસિબલ નથી, કંઈક ને કંઈકથી રિપીટેડ કોન્ટેક્ટ આયા કરે। તો એના માટે આપણે બીજી બધી, આપણે કેટલા દિવસથી સાંભળી રહ્યા છે કે હેલ્ધી રહેવા માટે, ઇમ્યુનિટી વધારવા માટે આ કરો તે કરો, એ બધું તો આપણે કરવાનું જ છે, બરાબર છે। છતાં બી યદી આપણે આટલી વસ્તુ કરીશું તો આપણું એક મેજર પ્રોટેક્શન થઈ જશે। હવે બીજી વસ્તુ એક જે આપણે કરી શકીએ છીએ એ છે ભીડમાં ના જાઓ યા ભીડ કરો નહીં। આપણે ગુજરાતી સમાજમાં વ્યવહારિકતા બહુ છે, આપણે કોકના ત્યાં છોકરું થાય તો જઈએ, કોકના ત્યાં ડેથ થાય તો જઈએ, કોકને સગાઈ થઈ તો જઈએ, હમણાં નવરાત્રિ આવી રહી છે તો આપણે ગરબા કરવાની પણ ઈચ્છા થશે। હાલાકી આ વખતે બધા કાફી પોતાના ઇમોશન્સને કંટ્રોલ કરી રહ્યા છે, પણ તો પણ થોડીક ઈચ્છા તો થઈ જશે છે કે નહીં? એક વરસ આ ઈચ્છાને દાબીને પોતાના વડીલો માટે કંટ્રોલ કરી લો, કારણ કે શું થાય છે, યંગ લોકો જે લોકોનામાં ઇમ્યુનિટી છે એ લોકો તો આને ફેસ કરી લે છે, એમને હલકો ફૂલકો તાવ આવે, થોડી ઘણી તકલીફ થાય ને ઠીક થઈ જાય, પણ એને એનું જે નુકસાન છે ને એમના ઘરના ઘરડિયાને થાય છે, કારણ કે તમે તો ઠીક થઈ ગયા, તમે સહન કરી લીધું, પણ એનો મતલબ એ નથી કે તમારા અંદર વાયરસ નથી, તમને તકલીફ નથી તો એનો મતલબ એ નથી કે તમારા અંદર વાયરસ નથી યા તમે વાયરસ સ્પ્રેડ નથી કરી રહ્યા। તમે વાયરસને પ્રસાદના જેમ બધે વહેંચતા જઈ રહ્યા છો, અને જે પણ કમજોર વ્યક્તિ એના કોન્ટેક્ટમાં આવી રહ્યો છે એનો સીધો જીવ જઈ રહ્યો છે, યા તો પછી એને લાંબેથી હોસ્પિટલમાં રહેવું પડી રહ્યું છે, તકલીફ અલગ, ખર્ચો અલગ। એટલા માટે જે યંગ લોકો, સ્ટ્રોંગ લોકો, લેબર ક્લાસના લોકો છે એ લોકો વધારે રિસ્કી છે, વધારે ડેન્જરસ છે। એ લોકો પોતે તો બીમાર નથી પડતા, પણ એ બીજાઓને અજાણ્યા તરીકેથી આ વાયરસ આપી દે છે, એ લોકોથી બચવું વધારે જરૂરી છે, એ લોકોને સમજદારી રાખવી વધારે જરૂરી છે। એટલે મારી રિક્વેસ્ટ છે બધાથી કે પ્લીઝ આ વર્ષે નવરાત્રિ ના કરો। હવે જો આપણે હેન્ડવોશ કરવાની વાત કરીએ ને તો ઘણી વખત શું થાય છે કે આપણે કામમાં એટલા બિઝી હોઈએ છીએ કે પોસિબલ જ નથી હોતું કે ઘડીએ ઘડીએ બેઝિનમાં જઈને હાથ ધોઈએ, રાઈટ? તો યદી તમારું કામ એવું છે, દુકાનનું કામ છે, કાઉન્ટરનું કામ છે કે તમે ઘડીએ ઘડીએ જઈ નથી શકતા, તો તમે સેનિટાઈઝર યુઝ કરો, બાજુમાં સેનિટાઈઝર રાખો, કંઈ પણ અડ્યું થોડીક વારમાં સેનિટાઈઝર લઈ લીધું। પણ યદી તમે આખો દિવસ સેનિટાઈઝર યુઝ કરશો ને તો તમારા હાથમાં ડ્રાયનેસ અને ઇરિટેશન થશે। તો હવે આનાથી કેવી રીતે બચાય? એનો એક ઓપ્શન છે કે તમે સાદા ગ્લવ્સ પહેરો,
જે સર્જિકલ ગ્લોવ્સ જે ડૉક્ટર્સ પહેરે છે એવા ગ્લોવ્સ પહેરો, અને ગ્લોવ્સના ઉપર તમે સેનિટાઈઝર યુઝ કરો તો એ ડાયરેક્ટ
નવી વસ્તુ સુવિચાર કરવાનો? તો નવી વસ્તુ સોચો અને નવરાત્રિને હજી કઈ તરીકેથી આપણે મનાવી શકીએ સેફ તરીકેથી ભીડ કર્યા વગર, એવો વિચાર કરીને નવા રસ્તા કાઢો. પણ ભેગા ના થાઓ એક વર્ષ પોતાના વડીલો માટે જેમ.